से घटा देवे केवल सतना चांगी संयम से घटा देवे समता से समझोता विज्ञान सिखा देंगे नमो नये सवासारम शेषे पंचना मुखारे सोता वत्तना सड़ा मंगलारं चंचलवेदी नम परमं हवाई मंगलम ओ नमो भगवते वासुदेवाय ओ नमः शिवाय ओ नमः शिवाय Thank you.
लोगों ने सुख आपे सेवा कार्यांते सुख जो सोरे जगा
चला देंगे मुक्ति विश्व
शान बड़ा भारी चोरी की नियत से अतौरत नीर निर्भय हो तबीयत से आज एक सुदर्शन की बात करे दादा भगवान
એમના જીવનના અંતિમ શ્વાસ સુધી એ સુદર્શન ચક્ર છે, એમનું નિરંતર વાણી રૂપે કાયા રૂપે મન વચન કાયા તમામ રૂપે એ જ સુદર્શન ફરતું હતું. અને એ સુદર્શન એ રાઈટ વિઝન, સાચું વિઝન. સુદર્શન ચક્ર એટલે એવું કોઈ ચક્ર નથી, એને અમૃત એટલે કે કોકો કોલા કે પેપ્સી કોલા કે માલ્દા જેવું કોઈ ડ્રિંક નથી કે આમ પીએ. અમૃત જે કદી મળતો નથી, જેનો કદી અંત જ નથી અને જેનો કદી આદિ નથી. આદિ હોય એનો અંત, પણ જે અનાદિ અનંત છે એવો આત્મા અને એની જે રસ છે, જેની સૌમ્ય રસોર્મી છે, જેની એ આત્માનું અમૃત, એ અમૃત પીતા 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 લોકોને પીવડાવતા પીવડાવતા, અને તે કેવી રીતે કે આ સુદર્શન ચક્રની સાથે સૌરી સમજ, પહેલી વાત અમે કહીએ તો સુદર્શન એટલે સૌરી સમજ, સાચી સમજ, યથાર્થ સમજ. અને એ યથાર્થ સમજતી એ આત્માનું આ અમૃત જે કદી મૃત ન થાય. આ પૌદ્ગલ આ બધી વસ્તુ તો મૃત્યુ પામે, પણ આ વસ્તુ કદી મૃત્યુ પામતી એ અમૃત છે. અમૃત એટલે મારે ક્ષીરસાગરનું મંથન કર્યું ને એમાંથી અમૃત નીકળ્યું. અલા એ ક્ષીરસાગરનું મંથન નહીં, પણ દુનિયાની અંદર આ કષ્ટો કસાયો કકરાટ આદિ વ્યાધિ ઉભાધિ મમતાના તોફાનો તમે જો આખી દુનિયા ઉગ્ર છે, વ્યગ્ર છે સારો સંસાર, અને એનું મંથન કરીને આ બધું સાથી, અને જયારે જ્ઞાની મળે ને એનું સુદર્શન ચક્ર ફરે ત્યારે સાચું દર્શન મળે કે આ બધું કેમ છે એ જ્ઞાની પુરુષથી સમજાય સાચી છે બધું. અને એ સુદર સાચું દર્શન આપે તું કોણ હું કોણ સાચી આ બધું એ જયારે સમજાય ત્યારે જ પેલો અમૃત મળે. એનાથી મળે છે અમૃત. એટલે આ દુનિયા આખો ગજબનું આ એક પદ છે, દાદા કા સુદર્શન બહુ દુનિયા કો દિખા દેંગે. આવું સુંદર આ પદ, અને દાદા કહેતા કે ઉગાડી આગે જગ ઊંઘે છે, ઉગાડી આગે નિદ્રાધીન છે. તો કારણ કે એને સાચી વસ્તુ ભાન નથી, એ માત્ર ગાડેરિયા પ્રવાહની માફક ચાલ્યો જાય છે, એનામાં જાગૃતિ નથી. જો જાગૃતિ હોય તો આવી વસ્તુ ન બની શકે. ઉઘાડી આંખે ખુલ્લા નયન અને છતાંય જગ ઊંઘે છે. કારણ હું કોણ છું, આ બધું શા માટે, એનો કશો જ એને ખ્યાલ નથી. આ દાદાના વચનોથી દાદાના સુદર્શનથી ઉઘાડી આંખે ઊંઘતા જગતને જાગૃત કરીશું કે જાગ જાગ, અરે તું જાગ, તું કોણ છું વિચાર કર, પરમાત્મા છું ને આવી પરવસ્ત વધુ રહ્યો છું, અરે જાગ જાગ, આ મજબૂરી ને માયુસ થશે, તું આટલો મોટો માલિક છો. કારણ કે તું ઉઘાડી આંખે ઊંઘે છે અને બહાર જુએ છે, બહાર જુએ છે પણ તું અંદર નથી જો. જો તું અંદર જુએ એટલે આ ઉઘાડી આંખે ઊંઘતા આ જગતને જગાડવાની વાત છે. અને એ જગાડે કેવી રીતે શકાશે, જે જાગ્યો છે તે બીજાને જગાડી શકે, ઊંઘેલો કોઈ જો બીજાને જગાડી શકે નહીં. જાગેલા એ અમને જગાડ્યા, જાગેલો બીજાને જગાડી શકશે, બીજા કોઈ જગાડી શકશે? ઊંઘતો માણસ બીજાને શું જગાડી શકવાનો હતો? ઊંઘતો જન્મ જન્માંતરથી ઊંઘતા આવ્યા છે, ઉઘાડી આંખે ઊંઘતા આવ્યા છે,
અને આ દાદો આ વાત્સલ્ય મૂર્તિ તરણ તારણ હાથ તરેલો બીજાને તારી શકે, જાગેલો બીજાને જગાડી શકે. તો આ જગાડેલા દાદાએ જગાડ્યા છે. તો આજે આ દાદાનું સુદર્શન, આ દાદાના વચનો, એનું અમૃત પાન કરતા કરતા દુનિયાને પણ અમે જાગૃત કરીશું, દુનિયાને જાગૃત કરીશું. એમાં અમારી જાગૃતિ, અમારો સ્વાર્થ છે, એમાં અમારો સ્વ અર્થ છે, એમાં અમારું પૂજે વર્થ છે. એટલે જગત કલ્યાણની ભાવના જે પહેલું પદ જે આવ્યું, જગત કલ્યાણની ભાવનું આખાય બ્રહ્માંડનું, અને એ જગતનું કલ્યાણ કઈ રીતે કરશો, જગતનું કલ્યાણ કઈ રીતે કરશો, કે દાદાનું આ જે સુદર્શન જાગેલા એ જગાડ્યા છે, જે રીતે જગાડ્યા છે, જે સુદર્શન જે સુવાક્યથી એ જગતને મળે તો જગાડી શકાય, એ જગતનું સાચું કલ્યાણ છે. કઈક ભૌગોલિક થોડીક વસ્તુ, હા એ તો કરીશું, મન વચન કાયા ઉપકારે વહે બધું જ કરું, પણ ખરેખર પરાધીનતાની બેડીઓ, પરાધીનતાની પરવસ્તાની જંજીરો, એ પરવસ્તાની જંજીરોમાંથી લોકોને મુક્ત કરવા માટે, બંધનમાંથી મુક્ત કરવા માટે આ સુદર્શન ચક્ર, આ જ્ઞાન, આ જાગેરાએ આપ્યું છે, એ જગતને આપવાનું છે. દાદા કા સુદર્શન ચક્ર દુનિયા કો દિખા દેંગે. અને એવી સુંદર વાત કરે છે, એટલી સુંદર એક એક વસ્તુ છે, આખા આ પદની અંદર ભેદ સુધી તમે જોવા જાઓ તો વ્યવહારમાં અને નિશ્ચયમાં બંને રીતે જીવનની સફળતા પ્રાપ્ત થાય એવા સુંદર મજાના દાદાના જ્ઞાનના ફૂળ, દાદાએ આપેલી વસ્તુ કવિરાજના પદો દ્વારા શબ્દદેહ ધારણ કરીને ઘડે આવી છે. એક એક વસ્તુ તમે જોવા જાઓ. નફરત કી બદિયોં કો મોહબ્બત સે, નફરત કી બદિયોં કો નોબત સે મોહબ્બત સે જલા દે. આજે તમે જુઓ અધિકાઈ, તેજો, દ્વેષ, નફરત, આ નફરતની બધી જે છે, એ નફરતની બધીને અમે પ્યારથી, શુદ્ધ પ્યારથી, અમે એના અંતરાત્માની અંદર એના પરમાત્માને જોઈને, એના શુદ્ધાત્માને જોઈને, અમારા શુદ્ધાત્માથી એના શુદ્ધાત્માને જોઈને એ જગાડી, એને એને પ્રેમથી એ નફરત નો દૂર કરશું. નફરતનો જવાબ નફરત નથી, વેરનો જવાબ વેર નથી, એ તો વિષચક્ર ઉભું કરે છે. વેરના સ્પંદનો, નફરતના સ્પંદનો, એ તો ઘણું મોટું વિષચક્ર ઉભું કરે છે. જન્મ જન્માંતર સુધી ભટકાવી દે એવું મોટું વિષચક્ર ઉભું કરે છે. જીવે ત્યાં સુધી નફરતની આગમાં રહેલો માનવી કદી એક ક્ષણ પણ શાંતિ ભોગવી શકતો નથી. વિના આગે વિનાશ, સૂર્યના સૂર કરાય પ્રકાશ તો સૂરજ ના હોય ને શીતળ ચાંદની હોય તો પણ અંદરથી જલતો જ રહે છે. તો પહેલો કે દાદાનું સુદર્શન અમારી અંદર ફરે અને નિશ્ચયમાં રાક્ષસ કે શેતાન જેવો બતાવેલો છે, એ શેતાન વાસ્તવિક નથી, એ દરેકની અંદર રહેલો છે. અને એક ક્ષણ પણ એ શાંત નથી રહેવા દેતું માનવીને. તો કહે છે કે નફરત આ અદેખાઈ, આ વેર, આ દુશ્મની, એ બધી વસ્તુઓને એક પ્યારની પ્યાલીમાં, આત્મરસની પ્યાલીમાં પીગાળી દઈશું અને દાદાનું સુદર્શન એ રીતે જગતની અંદર ફેલાવીશું. દાદાના શબ્દો દ્વારા, એ શબ્દો દ્વારા વ્યક્ત થતા જગત કલ્યાણના ભાવ દ્વારા,
ये द्वारा व्यक्त तथा शुद्ध प्यार द्वारा आ नफरत नी बदी तेने अमे मिटावी देशुं। आ केटलो सुंदर आ हृदय नो भाव छे, दावेरे भाव थता आ तमे भाव करो अने आ जे भाव छे ए जीवन नो साफल्य छे, भाव रूपक मां आवे छे। दादाज दर्शन उघाड़ शेरे, दादाज दर्शन उघाड़ शेरे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, दादाज दर्शन उघाड़ शेरे, दादाज दर्शन उघाड़ शेरे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, दादा भगवान नो अकरम विज्ञान, दादा भगवान नो अकरम विज्ञान, विश्व मा शांति लावशे रे, विश्व मा शांति लावशे रे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, अनंत भवो थी सुतेला भगवान, अनंत भवो थी सुतेला भगवान, आळस मरडीने जागशे रे, आळस मरडीने जागशे रे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, चिंताग्नि थी बढ़ता रुदिया, चिंताग्नि थी बढ़ता रुदिया, दादा नी करुणा ठार शेरे, दादा नी करुणा ठार शेरे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, ज्ञानी पुरुष ना सम्मकित ज्ञाने, ज्ञानी पुरुष ना सम्मकित ज्ञाने, समझण ना साथिया पुरा शेरे, समझण ना साथिया पुरा शेरे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, अक्रम ज्योति ना स्वरूप प्रकाशे, अक्रम ज्योति ना स्वरूप प्रकाशे, संतो ना तपो बल फल शेरे, संतो ना तपो बल फल शेरे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, वितराग ज्ञान नी साची समझणे, वितराग ज्ञान नी साची समझणे, घर घर ना झगड़ाओ समशेरे, घर घर ना झगड़ाओ समशेरे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, रियल रिलेटिव ना भेद विज्ञाने, रियल रिलेटिव ना भेद विज्ञाने, बुद्धि ना बड़ा पाओ विरम शेरे, बुद्धि ना बड़ा पाओ विरम शेरे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, सत्पुरुष नो मौन तपोबल, सत्पुरुष नो मौन तपोबल, आखी दुनिया ने तार शेरे, आखी दुनिया ने तार शेरे, भावी भवड़ो शणगार शे, भावी भवड़ो शणगार शे, बाल बुढ़ाओ मा पर
परमानंदी बाल बुढ़ाओ मां परमानंदी उमड़ का मुक्ति ना उभर शेरे उमड़ का मुक्ति ना उभर शेरे भावी भवड़ो शनगार शे भावी भवड़ो शनगार शे रानी पुरुषनि चरण विधिये ज्ञानी पुरुषनि चरण विधिये क्षण माज मुक्ति मळ शेरे क्षण माज मुक्ति मळ शेरे भावी भवड़ो शनगार शे भावी भवड़ो शनगार शे सादी सीधी व्यवहारी समझे सादी सीधी व्यवहारी समझे जीवन मा सुखो लण शेरे जीवन मा सुखो लण शेरे भावी भवड़ो शनगार शे भावी भवड़ो शनगार शे दादा भगवान नु अकरम विज्ञान दादा भगवान नु अकरम विज्ञान विश्व मा शांति लाव शेरे विश्व मा शांति लाव शेरे भावी भवड़ो शनगार शे भावी भवड़ो शनगार शे दादा ज दर्शन उघाड़ शेरे दादा ज दर्शन उघाड़ शेरे भावी भवड़ो शनगार शे भावी भवड़ो शनगार शे भावी भवड़ो शनगार शे भावी भवड़ो शनगार शे भावी भवड़ो शनगार शे।